जय श्री कृष्ण विद्यार्थी मित्रों, नीलमाधव पब्लिक स्कूल तरफ थी आप सबनों हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण 7 विषय संस्कृत जुवाना छे, एम आप पाठ छे जे चौथो हास्य योग है, आज आप शुरू करवाना छे। बराबर, हास्य योग है एटले के अमुक प्रसंगों बनता हो कि आपने हास्य उभू थत हो, आपने हसवु आए। बराबर, एवं अँ अमुक प्रसंगों आपेला है, ये प्रसंगों पर अँ हास्य हास्य पैदा थाय आपने अँ दर्शालू छे। बराबर, हास्य एटले के कॉमेडी, कंई पण एवुं कंईक थई जाय एटले आपणने केवी कंई कॉमेडी रमूजी वात थती होय तो आपणने हसवुं आवे, अहींया हास्य योग एटले हास्य जेवा प्रसंगो। बराबर, ए अहींया आपणो पाठ छे, तो एमां तमने अहींया 5 प्रसंगो एवा आपेला छे जे आपणने हास्य पैदा करतो होय एवा प्रसंगो अहींया आपेला छे कि जेने आपणे वाँची अने समजीए तो आपणने हसવું આવે। बराबर, तो आप पहला प्रसंग थी शुरू करिए। पहलू छे आपनी कह, आपनी कह ग्राहकम प्रति, शू कहे छे वेपारी ग्राहक ने, आपकी आपनी कह एटले ए व्यापारी छे। बराबर, ग्राहकम प्रति ग्राहक ने पूछे छे एतत यंत्र क्रियाणुतु क्रिय योगनम योग्यम अस्ति, शू कहे छे एत यंत्र क्रियाणुतु क्रय योग्यम अस्ति, आ मशीन खरीदो खरीदवा जेवू छे। शू कहे छे व्यापारी ग्राहक ने के आ मशीन तमे खरीदो खरीदवा जेवू छे। ग्राहक कह तस्य का विशेषता अस्ति, तेनी सी खासियत छे, एम प्रश्न पूछे छे कि हूँ तमे मशीन खरीदो पर आ मशीन नी खासियत शू छे मने क्यो। तो अहीं आपणे एटले के व्यापारी कहे छे एतत यंत्रम भवतः 50% प्रतिशतम कार्यभारम अल्पम करिष्यति, शू कहे छे व्यापारी आ मशीन तमारो 50% कामनो बोजो ओछो करशे। એટલે શું કીધું 50% એટલે 50%, એટલે પ્રતિશત એટલે ટકા। બરાબર, કાર્યભારમ કામનો બોજો, અલ્પમ એટલે ઓછો, કરિષ્યતિ એટલે કરશે। ગ્રાહક તર્હી કૃપયા દ્વે યંત્રે દવા દદાતુ, તો ગ્રાહકે શું કીધું તો કૃપા કરીને 2 મશીન આપી દો। ગ્રાહક શું કે હોલો મોલા વેપારી તો એને કહે છે કે તું આ મશીન લે સારું છે, બરાબર એ તમારો 50% કાર્યભાર ઓછો કરી દેશે। તો ગ્રાહક એવું કહે છે તો મને 2 આપી દે એટલે 100% એટલે મારે કાર્ય કરવું જ ન પડે ને મશીન બધું કાર્ય કરી લે। તો અહીંયા કેવું આપણા હાસ્ય ઉત્પન્ન થયું ને કે 50% કામનો બોજો એટલે કે કામ ઓછું કરે યંત્ર। બરાબર, તો પેલા ગ્રાહકે તો એને સીધું એમ જ કીધું કે 2 મશીન આપી દે એટલે મારે 100 એ 50% પેલું એક મશીન કરે ને 50% બીજું કરે એટલે 2 50 50% કરે એટલે 100 એ 100% કામ એટલે 2 મશીન થઈને બધું કામ એ 2 પતાવી દે। તો અહીંયા એક આ હાસ્ય યોગ ઉત્પન્ન થયો। બરાબર, હવે બીજું છે તમારું દ્રશ્ય કે શિક્ષક છાત્રાયા ગૃહ કાર્ય દ્રષ્ટવા, શું કરે છે શિક્ષક વિદ્યાર્થીનું ઘરકામ જોઈને, બરાબર ઘરકામ જોઈને શું કહે છે ભવતઃ ગૃહ કાર્યે બવઃ દોષાઃ તાન અપિ ભવાન એકઃ એવ કરોતિ, શું કીધું તમારા ઘરકામમાં ઘણી ભૂલો છે તે ભૂલો પણ તમે એકલા જ કરો છો। છાત્રઃ મહોદયઃ એતે સર્વે દોષાઃ અહમ એકઃ એવ ન કરોમિ, ગૃહપાઠલેખને મમ પિતા અપિ સહાયતાં કરોતિ, શું કહે છે વિદ્યાર્થી સાહેબ આ બધી ભૂલો હું એકલો જ નથી કરતો, ગૃહપાઠના લેખનમાં મારા પિતાજી પણ મદદ કરે છે। એટલે એના પપ્પાને પણ એ ગૃહ કાર્ય આવડતું નથી, એને ભૂલ કરે છે, બંને જણા થઈને આવા ભૂલ કરી છે। બરાબર, એના પિતાજી દ્વારા અહીંયા રમૂજી ઉત્પન્ન થાય છે।
હવે ત્રીજું દ્રશ્ય છે ગૃહસ્વામી અતિથિ પ્રતિ ભવાન આગચ્છતુ સ્વાન ભયમ ન અભવતુ અનુભવતુ. શું કહે છે? ઘરનો માલિક મહેમાનને જોઈને આપ પધારો, કૂતરાનો ભય ન રાખો. તમે ઘરમાં આવો પણ કૂતરાનો ભય ન રાખો. અતિથિ કિમ સહ ન દશંતિ, જે મહેમાન છે એ શું કહે છે? શું તે ડર કરડતો નથી? દશંતિ એટલે કરડવું. શું તે કરડતો નથી? ગૃહસ્વામી તસ્ય દસ્ય દશન સ્વભાવ અસ્તિ વા ન વા ઇતિ અહમ અપી ન જાનામી યત એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અનુ અધુના ભવિષ્યતિ. શું કીધું ઘરમાલિકનો? ઘરનો માલિક તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં એ હું પણ જાણતો નથી, કારણ કે એનો સ્વભાવની કસોટી હવે થશે. તો હાસ્ય ઉત્પન્ન થયું. મહેમાન આવ્યો બરોબર, એને કીધું કે તમે અંદર આવો, કૂતરાનું કરડવાનું બીક રાખતા નહીં. તો અતિથિએ કીધું કે શાન છે ને, કરડતું નથી ને. તો એનો જે માલિક હતો, જે ઘર માલિક હતો બરાબર, એ શું કહે છે કે એ કરડતો નથી, એ તો એનો સ્વભાવ છે કે નહીં એ ખબર નથી. એ હવે અહીંયા જોવાનું છે કે એનો સ્વભાવ છે કે નહીં, એ કરડે છે કે નહીં, એવું અહીંયા કહે છે. એટલે પાછું હાસ્ય ઉત્પન્ન થયું બરાબર. હવે ચોથું, એકદા ચોરદ્વયમ વિત્ત કોષે લુઠ્ઠનનમ કરોતી બહુહિની ઋષ્યકાણી પ્રતનોતી ગૃહમ આગત્યત વાર્તાલાપમ કરોતી. શું કીધું કે એકવાર બે ચોરો બેંક લૂંટે છે. ચોરીમાં તેઓ ઘણા રૂપિયા મેળવે છે, કારણ કે એના સ્વભાવની કસોટી હવે થશે. ગૃહમ આગચ્છત વાર્તાલાપ કરોતી, એ ઘરમાં આવીને વાર્તાલાપ કરે છે, હવે સ્વભાવ એનો જોશે બરાબર. ચોરો ભેગા થાય છે, ઘરે આવીને ચોરી કરે છે, રૂપિયા મેળવે છે, ઘરે એને ચોરી આવી કરીને વાતચીત કરે છે, વાર્તાલાપ વાર્તા કરે છે. એટલે બંને હવે શું કરવાના? ઝઘડશે કે વાત કરશે, અહીંયા જોવાનું છે. શું કહે છે? એકવાર બે ચોરો બેંક લૂંટે છે, ચોરીમાં તેઓ ઘણા રૂપિયા મેળવે છે, ઘરે આવીને તે વાતચીત કરે છે બરાબર. તો હવે શું વાતચીત કરે છે? કે પ્રથમ ચોર કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થ ધન ગણના કરોતી. શું કહે છે? પહેલો ચોર કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરું છું. પ્રથમ ચોર શું કહે છે કે કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરું છું. દ્વિતીય ચોર, હવે બીજો ચોર શું કહે છે સાંભળજો. વ્યર્થ સ્મરણ ના કરો તું, વ્યર્થમાં તું આ સ્મરણ આટલું મહેનત કરમાં. સ્વચ વર્તમાન પત્રે વાર્તાલાપ આગચ્છતી આગામી શ્યંતિ એવ તતઃ ગણના જ્ઞાનમ ભવિષ્યતિ. બીજો ચોર શું કહે છે? ખોટી મહેનત ના કર, આવતીકાલે છાપામાં સમાચારમાં આવશે જ, તેથી ગણતરીની જાણ થશે. હવે છાપામાં આવે પછી ચોર ચોરી એની ગણતરી કરે, તે હાસ્ય ઉત્પન્ન થાય ને કે ગણવાની એને તસ્દી લેવી નથી બરાબર. એટલે બીજો ચોર એવું કહે છે કે ગણવાની તસ્દી શું કામ લઈ છે, કાલે પેપરમાં આવશે જ તે કે આપણે બેંકમાંથી કેટલા પૈસા ચોર્યા છે બરાબર. એ બેનનો સ્વભાવ કેવો થયો? આળસુય થયો અને ઉત્કૃષ્ટતાવાળો થયો, કે એને જાણવું હતું ને પણ આળસ પણ હતી. એકને જાણવું હતું કેટલા પૈસા કરી લીધા, પણ બીજાને તો આળસ હતી. એટલે એમ કહે છે વર્તમાન પત્રની રાહ જોવે છે એની આળસને કારણે, કે એને પૈસા ગણવા નહોતા અને વર્તમાન પત્રમાં એને કેટલી ચોરી કરી એ આવે એની રાહ જોતો હતો. હવે અહીંયા તમારો હવે છેલ્લો પ્રશ્ન છે, છેલ્લો પાંચમો મુદ્દો છે.
બરાબર કે એ કયું છે તમારું અહીંયા પાંચમું કે વૃદ્ધ શુભ શુભનાથ મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવમ ભોજનમ કરોતિ શું છે ઘરનો ઘરડો શંભુનાથ જે ઘરડો હતો વૃદ્ધ એટલે ઘરડો શંભુનાથ એ નામ છે બરાબર શંભુનાથ મારી પત્ની મારા જમ્યા પછી જ ભોજન કરે છે તો રમાનાથ રમાનાથ પણ બોલ્યો ભવત ભાર્યા સહ ભોજનમ ન કરતી વા તો રામનાથ તો શું તમે પત્ની સાથે ભોજન નથી કરતા કે શંભુનાથ એને પૂછે છે તમે તમારી પત્ની સાથે ભોજન નથી કરતા એમ શંભુનાથ તથા કિમમ પી નાસ્તી શું કહે છે તેવું કંઈ જ નથી મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતિ તસ્ય કારણમ અસ્તિ યત અવયોહ એકા એવ કૃત્રિમ દંતાવલિ અસ્તિ શું છે એવું કંઈ નથી મારા જમ્યા પછી તે ભોજન કરે છે તેનું કારણ છે અમારા બંનેનું એક જ કૃત્રિમ દાંતનું ચોકઠું છે બરાબર કે એના દાંત બંનેને છે નહીં ને જે આપણે ચોકઠા બનાવીએ એ ચોકઠું પણ બંને વચ્ચે એક જ છે એટલે શું કરે છે પહેલો એકવાર જમી લે પછી એની પત્ની જમે એટલે બેયનું દાંતનું ચોકઠું એક હોવાથી બે વારા ફરતી જમે છે બરાબર તો અહીંયા હાસ્યનું અહીંયા દ્રશ્ય ઉત્પન્ન થયું છે બરાબર કે એનો બે મિત્ર હોય વૃદ્ધ મિત્ર બરાબર શુભનાથ અને રામનાથ બરાબર તો શુભનાથ એવું કહે છે કે મારી પત્ની મારે જમ્યા પછી ભોજન કરે છે તો રામનાથ એનો જે મિત્ર હતો તે એમ કહે એટલે તારી પત્ની એકલી જમે તું એની સાથે જમતો નથી તો શુભનાથ એવું કહે છે એવું નથી હું જમી તો લઉં બરાબર પણ હું જમ્યા પછી અમારા વચ્ચે જે કૃત્રિમ દાંત છે એટલે કૃત્રિમ ચોકઠું છે એ એક જ છે એટલે મારા પછી એ જમે છે અને અમે બંને એક જ ચોકઠું વાપરીએ છીએ બરાબર તો અહીંયા હાસ્ય ઉત્પન્ન થયું બરાબર તો તમારે આ તમારો પાઠ હતો હાસ્ય યોગ બરાબર આ પાંચે પાંચ મુદ્દામાં તમને હાસ્ય ઉત્પન્ન થાય છે તમે તમારી જાતે વાંચશો એટલે તમને પણ મજા આવશે મને તો મજા આવી તમને પણ મજા આવશે બરાબર છે તો તમારે આપણી સ્કૂલની જે એપ્લિકેશન છે એ પણ તમારે એમાં એનો વિડીયો જોઈ લેવાનો છે બરાબર અને મજા આવશે આ પાઠમાં હસવાની મજા આવશે આ હાસ્ય પાઠ છે બરાબર એટલે તમને મજા આવશે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આઈ બુકના પ્રશ્ન આપણે શરૂ કરીશું ઓકે થેન્ક યુ